છોડે ધોરણ 12 ચેપ્ટર 12 લેક્ચર નંબર 2 આપણે આગળ પેલા થોમ્સનની વાત કરી, થોમ્સનના પરમાણુ મોડેલની વાત કરી, બરાબર. એમાં એણે કહી દીધું કે ભાઈ પરમાણુ નકલો ગોળો છે, સમગ્રમાં ધન વીજભાર છે, વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલે તરબૂજ મોડેલ, જેને પ્લમ પુડિંગ મોડેલ પણ કીધું, પણ એ મોડેલમાં ખામી હતી એવી વાત કોણે કરી? રુધરફોળે. રુધરફોળે શું કર્યું ખબર? એને પ્રયોગ કર્યો. કેવો પ્રયોગ? જો ધ્યાન આપો, એને અહીંયા એક ધાતુ લઈ લીધું. આખો પ્રયોગ હતો પણ આપણે નીકળી ગયો છે. એક રેડિયોએક્ટિવ તત્વ લઈ લીધો. હું ટૂંકમાં તમને સમજાવું છું એક્ટિવ તત્વ, બરાબર. દાખલા તરીકે બિસ્મથ છે એ રીતે. તો એ રેડિયોએક્ટિવ તત્વ પોતાનામાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન કરે, બધી જ દિશામાં આલ્ફા કણો મુક્ત કરે, આમ બધે જ આલ્ફા કણો છે, બધા આલ્ફા કણો મુક્ત કરે બધી બાજુ, બધામાંથી એટલે પોતાનામાંથી આલ્ફા કણો બધી દિશામાં મુક્ત કરે. કોણ? હું નહીં, કોણ? આ રેડિયોએક્ટિવ તત્વ. પછી એણે શું કર્યું ખબર? અહીંયા આમ શીશાના બ્લોક મૂકી દીધા. આ પ્રયોગ કર્યો તો ગાયગર અને માસ્ટરને, પણ એના જેવો જ પ્રયોગ થાય. એટલે રુધરફોર્ડે જ કીધેલું એના વિદ્યાર્થી હતા કે ભાઈ તમારે આ પ્રયોગ કરવાનો છે. એ બેને કીધું કે તમે આ પ્રયોગ કરો. તો અહીંયા મૂકી દીધા એ લોકોએ પીબી લેડ, લેડના સળિયા. હવે આ બધા આલ્ફા કણ જેવા અથડાય તો અહીંયા બધી આલ્ફા કણનું આ લેડના સળિયા શું સંકટ નાખે, પણ આ જે વચ્ચેના ભાગમાંથી જશે એ આ વચ્ચે ખાલી ગેપ છે ત્યાંથી આમ બહાર નીકળે, તે આલ્ફા કણ આમ સીધે સીધા પસાર થાય. આલ્ફા કણનો બીમ મળે. આલ્ફા કણનો શું મળે? બીમ. રુધરફોર્ડ, જો થોમ્સને જે રીતે રજૂઆત કરી લીધી, થોમ્સને જે રીતે રજૂઆત કરી લીધી એ પ્રમાણે જો તમે વિચારો તો પરમાણુ તો નક્કળ ગોળા છે. એટલે અહીંયા સીધું એને કમ્પ્લીટ આમ સામે સોનાનું વરખ મૂકી દીધું. સોનાનું વરખ શું મૂકી દીધો? સોનાનો વરખ, પટલામાં પટલો, શક્ય પટલો થાય એટલો પટલો સોનાનો શું મૂક્યો બેટા? વરખ. અને એના પર શું આપાત કહેતા? આલ્ફા કણ, બરાબર. એના પર શું આપાત કહેતા? આલ્ફા કણ. રુધરફોર્ડના મગજમાં થોમ્સનની વસ્તુ થોડીક હતી, કારણ કે એને વાત કરી કે પરમાણુ નકળ ગોળો છે, અને ત્યાં સુધી બધા એમ જ માનતા કે ભાઈ પરમાણુ નકળ ગોળો છે. એટલે એક વસ્તુ ક્લિયર હતી કે નકળ ગોળો છે, તો મગજમાં એને કેવું હતું રુધરફોર્ડને અને એના વિદ્યાર્થીઓને કે આ અથડાશે તો અથડાઈને બધા ઇલેક્ટ્રો, બધા જે આપણે આલ્ફા કણ આપાત કહેલા, આલ્ફા કણ પ્રતિબિંબિત કરીએ છીએ, આલ્ફા કણ. તો આલ્ફા કણ એટલે ખબર પડવી જોઈએ એચઈ, 2HE4, પણ અહીંયા પાછું +2. તો આલ્ફા કણ બધા અથડાઈને કેવા હોવા જોઈએ? પાછા, કારણ કે પૂર નક્કર છે, તો આ તો દિવાલ છે, નક્કર એટલે ગોળા, આમ ગોળા બધા. અહીંયા સોનાના પરમાણુ વિચારો તો એના મગજમાં તો એમ જ હતું કે આ બધા સોનાના પરમાણુ છે બધા, અને પોલા નથી, નક્કર છે, એટલે બધા અહીંયાથી આમ દિવાલ જેવું જ થઈ ગયું. તો આ જેટલા પણ આલ્ફા કણ છે, એ આલ્ફા કણ અહીંયાથી લેવું તો આ દિવાલ સાથે અથડાઈને કમ્પ્લીટ કેવા આવવા જોઈએ? પાછા. કેમ? નક્કર છે, દિવાલ જ છે સામે, કોઈ રસ્તો જ નથી, એવું એમના મગજમાં હતું. પણ પ્રયોગમાં તો સાવ ઊંધું જ થયું કે જેવા આલ્ફા કણ આપાત કર્યા, જેવા એ લોકોએ આના પર આલ્ફા કણ આપાત કર્યા, જેવા કયા કણ આપાત કર્યા બેટા? આલ્ફા કણ, ધ્યાન રાખજો. જેવા કયા કણ આપાત કર્યા? આલ્ફા 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 શું બેટા? કણ આપાત કર્યા. તો એ આલ્ફા કણમાં અથડાણાને તો મોટા ભાગના તો અથડાઈને ખરેખર કેવા આવવા જોઈએ? પાછા. અહીં ધરાવો, એમણે એમ વિચાર્યું પાછા આવવા જોઈએ, પણ તમારે કેમિસ્ટ્રીમાં આંકડો આવે છે કે એ લોકોએ 20,000 આલ્ફા કણ આપાત કર્યા તો 20,000 જેમ એકનો ફિગર આવ્યો, બરાબર. આમાં કેવું છે ખબર? દરેક ચોપડીમાં, દર વખતે જૂની ચોપડીમાં આમાં બધા આંકડા બદલાય છે. આપણે નીકળી ગયો છે એટલે આંકડો મોડેલ જ કરવાનો, પણ હું ખાલી સમજૂતી માટે લખું છું.
કે 20,000 જેમ એક, એટલે મને કીધેલું છોકરા હોય, મને યાદ નથી કેમેસ્ટ્રીમાં, ટૂંકમાં એ લોકો જે આલ્ફા કણ આપાત કરે છે, 20,000 આપાત કરે, તો આપણે તો મગજમાં કેવું હતું કે ભાઈ 20,000 આપાત કરશું તો 20,000 પાછા આવવા જોઈએ, કારણ કે નક્કળ ગોળા છે તો બધા અથડાઈને પાછા આવે, સ્વાભાવિક વસ્તુ છે, આ નક્કળ જ છે, ખાલી ભાગ છે જ નહીં, તો જેટલા પણ અથડાશે એ બધા અથડાઈને કેવા આવવા જોઈએ પાછા, એકદમ સિમ્પલ લોજિક છે. પણ એવું ન થયું, બધા જ આરપાર નીકળી ગયા, બધા જ મોટા ભાગના આરપાર નીકળી ગયા, મોટા ભાગના એટલે આંકડો જોવો તમે, ખાલી આંકડો જેટલા પણ આલ્ફા ગણ આપાત થયા એમાં 20,000 જેમ એક, તો 20,000 આરપાર નીકળી ગયા, 20,000 પાર થઈ ગયા, 20,000 આમાંથી પાર થઈ ગયા, અને માત્ર એક જ પાછો આવ્યો, એક જ પાછો. વિચારો મારા હાથમાં 20,000 દડા છે અને મને કીધું આમ બતાવવામાં આવે કે મારી સામે કઈક વસ્તુ છે, પછી મારી આંખ પર પાટો બાંધી દે, પછી હું દડા નાખું ધાક ધાક ધાક, પણ એમાંથી 20,000 ને એક દડો છે, બધા નાખે પણ એક જ પાછો આવ્યો, તેનો મતલબ શું થયો? મેં બધું નાખ્યું પણ કઈ પાછું નું આવ્યું, હું આમ તમે ઉભા છો, હું નાખતો જાઉં પણ પાછું કઈ નો આવ્યું, એનો મતલબ શું? સ્વામી સામાન્ય બાળકને પણ ખબર પડે, એનો મતલબ શું થયો? કે સામે કઈ છે જ નહીં, સામે ખુલ્લો ભાગ છે, ખુલ્લો, કે જેમાંથી એ જે મેં પરમાણુ નાખ્યા આલ્ફા ગણ કેવા થઈ જતા હશે આર પાર. ત્યારે એમને પહેલી વાર વાત કરી કે તમે જે આ ધારો છો કે પરમાણુ નક્કર છે, એ વાત તમારી ખોટી છે, પરમાણુ નક્કર નથી, પરમાણુ પોલા છે, આ મોટા એવા, અને એના એકદમ નાના એવા ભાગમાં વચ્ચે કેન્દ્રમાં ન્યુક્લિયસ છે, એટલે બાકીનો બધો ભાગ એનો પોલો છે, અને આ એની ફરતે આ ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરે છે? ગતિ કરે છે, એવી એણે વાત કરી. આ કેન્દ્રનો ભાગ કે જેમાં એનું બધું દળ શું થયેલું છે? સમાયેલું છે. એટલે તો જ એવું બને કે અહીંયાથી આપણે કણ આપાત કરે પણ પોલો ભાગ છે એટલે બધા આરપાર થઈ જાય, કણ આપાત કરો તો આરપાર થઈ જાય, કણ આપાત કરો આલ્ફા કણ તો આરપાર થઈ જાય, કણ આપાત કરો તો આલ્ફા કણ આરપાર થઈ જાય. પણ જો કોઈક ભૂલે ચૂકે આની સામે આ મથળાય તો આ મથળાય ને પાછો આવે, અને નજીકથી હોય તો ધ્યાન આપજો. કયો કણ તમને કીધો છે? આ આલ્ફા કણ પ્લસ, કારણ કે 2+ એ આવે, અને આ ન્યુક્લિયસ છે તો એ પણ પ્લસ જ હોય, ન્યુક્લિયસ ધન વીજભાર પ્રોટોન ધરાવે, તો એમ કરીને આમ ફરી જાય, આમ એટલે આમ વિચલન થાય, ટૂંકમાં આમ ચાલ્યા જાય, પાછો આવવાળો માત્ર બહુ ઓછા, તો જ આવું શક્ય બને. એટલે એણે પહેલી વાર કીધું, કોણે? રુથરફોર્ડે. એમણે એમ કીધું કે ભાઈ તમે જે આ ધારતા હતા કે નક્કર છે, એ વાત તમારી કેવી? ખોટી. યુ આર રોંગ ધારિંગ કે આવા નક્કર નથી, એ આવા છે. ત્યારે સૌપ્રથમ રુથરફોર્ડે પરમાણુ મોડેલ રજૂ કર્યું, અને પરમાણુ મોડેલ કેવું હતું ખબર? જો આવું ત્યારે એણે કીધું આ પ્રયોગના અંતે એને તારણ આપ્યું કે સૌથી પહેલા એમને એવું કીધું કે પરમાણુ જે પોલો છે ને, સૌથી પહેલી એમને વાત એવી કહી કે આ કોના જેવી વાત થઈ ગઈ ખબર? કે કેન્દ્રમાં સૂર્ય છે આપણા, સેમ આપણે છે એમ, કેન્દ્રમાં શું છે બેટા? સૂર્ય. અને એની ફરતે બધા ગ્રહો કયા માર્ગે ફરે છે? વર્તુળાકાર. કેન્દ્રમાં સૂર્ય છે અને એની ફરતે બધા ગ્રહો કયા માર્ગે ફરે છે? વર્તુળાકાર. તો એ જ રીતે પરમાણુ, પહેલો મુદ્દો એમ કીધું કે પરમાણુ પોલા છે, નક્કર નહીં. પહેલો મુદ્દો પરમાણુ કેવા છે બેટા? પોલા છે, પોલા એટલે પરમાણુ, અક્ષર મોટા કાઢું, કે આ જે પરમાણુ છે, પરમાણુ પોલા છે, નક્કર નથી, પરમાણુ પોલો છે, પોલો છે, ધ્યાન આપજો, વચ્ચેથી ખાલી છે. તો એનું સમગ્ર દળ એક વચ્ચેના ભાગમાં કેન્દ્રિત છે, જેને આપણે શું કહેશું બેટા? ન્યુક્લિયસ. બધું જ દળ અને એનો ધન વીજભાર, બધું જ દળ બધું શબ્દ લખીએ તો ખોટું પડી જાય, મોટા ભાગનું. મોટા ભાગનું દળ
અને ધર્મી જ ભાગ કેન્દ્રમાં છે, જે ભાગને આપણે નામ શું આપ્યું, ન્યુક્લિયસ. અને જેમ સૂર્યની ફરતે ગ્રહો ફરે છે, સૂર્યની ફરતે જેમ ગ્રહો ફરે છે, સૂર્યની ફરતે જેમ ગ્રહો ફરે છે, એમ આ જે વચ્ચેનો ભાગ છે એની ફરતે, જેને આપણે ન્યુક્લિયસ કીધું, એની ફરતે ઇલેક્ટ્રોન, કોણ બેટા, ઇલેક્ટ્રોન કયા માર્ગે ગતિ કરે છે, વર્તુળાકાર. એની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકારમાં આગળ ગતિ કરે. એટલે આ જે મોડેલ છે એવું દર્શાવે કે પરમાણુનું મોડેલ કમ્પ્લીટ સૂર્ય જેવું, સૂર્યમંડળ જેવું છે. જેમ કેન્દ્રમાં સૂર્ય અને એની ફરતે ગ્રહો ભ્રમણ કરે, એમ કેન્દ્રમાં ન્યુક્લિયસ અને એની ફરતે પરમાણુમાં કોણ, ઇલેક્ટ્રોન, વર્તુળાકાર માર્ગે ગતિ કરે. એટલે આને આમાં નથી લખ્યું પણ જૂની ચોપડીમાં લખેલું. આને પ્લેનેટરી મોડેલ પણ કહેવાય, પ્લેનેટરી મોડેલ, પ્લેનેટ એટલે ગ્રહોના મોડેલ જેવું કહેવાય. સૂર્યમંડળના જે ગ્રહોનું મોડેલ છે એવા મોડેલ સ્વરૂપે પણ સરખાવે. હા, પણ આ બેમાં ફરક કેવો કે અહીંયા આ જે મોડેલનું અસ્તિત્વ છે, તો આ જે ગ્રહો વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે સૂર્યની ફરતે, એના પાછળનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. આ મોડેલનો ફરક, આના પાછળનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. ને ન્યુક્લિયસ ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરે, ન્યુક્લિયસમાં પ્રોટોન છે એટલે ધન વીજબળિત ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન કયા માર્ગે ગતિ કરે છે, વર્તુળાકાર. તો એના પાછળનું કારણ છે આ બંને વચ્ચે લાગતું કુલંબીય, કુલંબીય આકર્ષણ. આ ભૂલ ન થાય, આ ફરક છે કે એના પાછળનું કારણ છે કુલંબીય ઘનબળ આકર્ષણ બળ. એટલે ત્યારે સૌપ્રથમ રુધરફળે પરમાણુ મોડેલની વાત કરી. એટલે હવે ધ્યાન રાખવાનું, ટૂંકમાં થોમ્સન પ્રમાણે થોમ્સન નામ તો સુનાઈ હોગા, અને રુથરફોર્ડ, આપણે આ નિષ્કર્ષ તો યાદ રાખવાનો. તો થોમ્સન પ્રમાણે જો પરમાણુ દોરો, થોમ્સન પ્રમાણે પરમાણુ દોરો, પરમાણુ કમ્પ્લીટ આમ નક્કર છે. આ ધન વીજભાર જેમાં સમગ્રપણે આમ ધન વીજભાર વહેંચાયેલો છે, અને વચ્ચે ચોક્કસ સ્થાને કોણ છે, ઇલેક્ટ્રોન. ટૂંકમાં એના માટે નક્કર ગોળો છે. ચાહે રુથરફોર્ડે કીધું કે ભાઈ માપમાં પરમાણુ નક્કર ગોળો નથી, રુથરફોર્ડે કીધું આવું, આવા બ્રહ્મા રહેવું નહીં. વચ્ચે ન્યુક્લિયસ છે અને એની ફરતે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, કે આ ખોટા વ્યમ રાખવા. આની ફરતે ઇલેક્ટ્રોન આ રીતે, એટલે પોલો ગોળો છે, પોલો છે. અને આ સાબિત કર્યું આપણે, આ એને મોડેલ રજૂ કર્યું. પણ એ મોડેલની કેટલીક મર્યાદા હતી. શું હતી બેટા, મર્યાદા. એટલે કે એ મોડેલમાં પણ કંઈક ખામી હતી. આ મોડેલમાં એ પ્રમાણે ખામી નહોતી, આમ તો સાચું જ છે, પણ ત્યારે એમ કહેવામાં આવ્યું કે આ મોડેલમાં પણ કંઈક ખામી છે. કેમ, હવે જોઈએ. ચલો, ત્યારે શું માનવામાં આવતું, ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન, ત્યારે એવું માનવામાં આવતું. શબ્દ પર ધ્યાન આપજો, હું શબ્દ વાપરું છું, પ્રચલિત યંત્રશાસ્ત્ર. એટલે આ જૂના સમયની વાત છે, ત્યારે ક્વોન્ટમ ફિઝિક્સ કે બીજા કોઈ ફિઝિક્સ, બીજા વિચારો હતા ને, મેક્સવેલે જે વાત આપ્યા હતા, અને ત્યારે જે યંત્રશાસ્ત્ર હતું એ બધું જૂનું, જૂનું ફિઝિક્સ છે. નવા શોધ, નવા ફિઝિક્સની એટલી બધી શોધ થઈ હતી ને, એટલે મગજ કેવા હતા, સંકુચિત, કે ભાઈ આમ જ થાય. તો પ્રચલિત યંત્રશાસ્ત્ર હતું. કયું યંત્રશાસ્ત્ર પ્રચલિત, એટલે જૂનું ફિઝિક્સ, મોટા ભાગે એમાં યંત્રશાસ્ત્ર જ આવે, એટલે ક્લાસિકલ ફિઝિક્સ જ આવે. તો આ જે પ્રચલિત યંત્રશાસ્ત્ર હતું, જૂનું ફિઝિક્સ, તો એના પ્રમાણે ધ્યાન રાખજો, એના પ્રમાણે, યંત્રશાસ્ત્ર પ્રમાણે ઇલેક્ટ્રોન કોઈ પણ ઉર્જા ધરાવી શકે, કોઈ પણ ઉર્જા શું કરી શકે, ધરાવી શકે. એના પ્રમાણે ઇલેક્ટ્રોન કોઈ પણ ઉર્જા શું કરી શકે, ધરાવી શકે. એને ગમતી કોઈ પણ ઉર્જા ધરાવી શકે એવું હતું. ખરેખર એવું ન હોય, ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ ઉર્જાઓ જ ધરાવી શકે, એ આપણે આ પાઠમાં આગળ જોશું, એના સૂત્ર પણ મેળવશું. એ એવું કહેતું કે કોઈ પણ ઉર્જા ધરાવી શકે. હવે જો ઇલેક્ટ્રોન કોઈ પણ ઉર્જા ધરાવી શકે,
जो इलेक्ट्रॉन कोई पण ऊर्जा धरावी शके तो एना प्रमाणे इलेक्ट्रॉन इलेक्ट्रॉन अनंत कक्षाओमांथी ऊर्जा प्रमाणे, कारण के ऊर्जा जीवी हो ए प्रमाणे कक्षामां गोठवे, तो अनंत कक्षाओमांथी कक्षाओमांथी कोई पण कक्षामां शुं करे बेटा, भ्रमण करे। ए जूना प्रमाणे वात करीए छीए કે જૂના પ્રમાણે યંત્રશાસ્ત્ર પ્રમાણે ઇલેક્ટ્રોન અનંત ઉર્જાઓમાંથી, એની ઉર્જા પર કોઈ આપણી બાંધતરી બંધ પેલું કહેવાય ને લિમિટ નથી, કે કોઈ શરત નથી કે તમે આ ધરાવી શકો। ખરેખર શરત આવશે, આપણે જોશું, સૂત્ર આવશે એનું, E=-me^4/8ε0²h²n² જોશું, ચિંતા નહીં કરો, ઈ ઉપર આવશે Z² જોશું। ઇલેક્ટ્રોન કોઈ પણ ઉર્જા ધરાવી શકે, તો જો એ કોઈ પણ ઉર્જા ધરાવે તો અનંત કક્ષાઓ, કારણ કે બહુ બધી કક્ષાઓ છે, તો અનંત કક્ષાઓમાંથી કોઈ પણ કક્ષામાં એ ભ્રમણ કરી શકે ઉર્જા પ્રમાણે, બરાબર, ટૂંકમાં ઉર્જા પ્રમાણે ભ્રમણ કરી શકે, અનંત કક્ષાઓમાંથી કોઈ પણ કક્ષામાં શું કરે, ભ્રમણ કરે। હવે જો અહીંયા તેના બહુ આપણે નિયમિત વર્તુળમાં ગતિ ભણ્યા, આ વર્તુળ આકાર માર્ગ હોય, હવે કોઈ પણ કણ લેવું વર્તુળ આકાર માર્ગે ગતિ કરતો હોય, આ કણ અહીંયા છે તેનો વેગ કઈ બાજુ હોય, સ્પર્શકની દિશામાં, વેગ સ્પર્શકની દિશામાં હોય, પણ એનો પ્રવેગ એ ક્યાં હોય, કેન્દ્ર તરફ, અહીંયા દોરશો, બરાબર, આમ કોઈ પણ જગ્યાએ દોરો। હવે આમ દોરો તો અહીંયા બિંદુ લઈ લો, તો વેગ ક્યાં હોય, સ્પર્શકની દિશામાં, પણ પ્રવેગ ક્યાં હોય, કેન્દ્ર તરફ। અહીંયા બિંદુ લઈ લો તો વેગ ક્યાં હોય, સ્પર્શકની દિશામાં, પ્રવેગ ક્યાં હોય, કેન્દ્ર તરફ। વેગ ક્યાં હોય, સ્પર્શકની દિશામાં, અને પ્રવેગ ક્યાં હોય, કેન્દ્ર તરફ। ધ્યાન રાખજો, વેગ હોય સ્પર્શકની દિશામાં, પ્રવેગ હોય કેન્દ્ર તરફ, એવું કોણ કે આપણે ભણી ગયા નિયમિત વર્તુળમાં ગતિ 11મા ધોરણમાં, તો આ તો પ્રવેગની દિશા સતત બદલાયા કરે, પ્રવેગ અચળ, મૂલ્ય અચળ છે। વર્તુળાકાર માર્ગનું સૂત્ર આવે AC=V² પ્રવેગનું સૂત્ર આવે AC=V² / R, V અચળ ને ત્રિજ્યા અચળ, એટલે પ્રવેગનું મૂલ્ય અચળ, પણ દિશા જો સતત બદલાતી જાય છે, એટલે આ જે ગતિ છે મૂલ્ય અચળ, કારણ કે પ્રવેગમાં મૂલ્ય અને દિશા બંને આવે, આ કેવું, અચળ, મૂલ્ય અચળ, પણ દિશા શું થયા કરે, બદલાયા કરે, તો ટૂંકમાં પ્રવેગ એ સતત શું થયા કરે, બદલાય, તો પ્રવેગ બદલાય તેને કઈ ગતિ કહેવાય, પ્રવેગી ગતિ। એટલે વર્તુળાકાર માર્ગે ગતિ કરે, કયા માર્ગે ગતિ કરે, વર્તુળાકાર, તો આ જે વર્તુળાકાર માર્ગની ગતિ થઈ એ તો ખરેખર કઈ ગતિ થઈ ગઈ, પ્રવેગી ગતિ। આ જે વર્તુળાકાર માર્ગની ગતિ થઈ એ તો ખરેખર કઈ ગતિ થઈ ગઈ બેટા, પ્રવેગી ગતિ। ધ્યાન રાખજો, આ વર્તુળાકાર માર્ગની ગતિ થઈ એ તો ખરેખર કઈ ગતિ થઈ ગઈ, પ્રવેગી ગતિ। તો ત્યારે હવે આ પૂછી નાખું છું, આ પ્રવેગી ગતિ મારે ખાલી યાદ કરાવવા માટે, તમારે તો એટલું જ લખવાનું છે કે આપણે એવું ભણી ગયા કે આ ન્યુક્લિયસ છે, જોજો આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ, એની ફરતે ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ છે, અને એની ફરતે કયા માર્ગે, વર્તુળાકાર માર્ગે આમ ઇલેક્ટ્રોન ગતિ કરે છે, આપણે આમ ધારેલું છે। તો પ્રચલિત યંત્રશાસ્ત્ર ત્યારે શું કીધું ખબર, યંત્રશાસ્ત્ર કે પ્રવેગી ગતિ કરતો, હવે આ શબ્દ માટે મેં આખું 10 મિનિટ 5 મિનિટ બગાડી દીધી, પ્રવેગી ગતિ આમ ગોળ ફરે એટલે, તો પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર સતત ઉર્જાનું વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરે, એટલે પોતે ઉર્જા ગુમાવે, વિકિરણ એટલે પ્રકાશ સ્વરૂપે, પ્રવેગી, એવું પહેલા માનતા, એવું બધું કઈ છે નહીં, પણ એવું પહેલા માનવામાં આવતું, પ્રચલિત યંત્રશાસ્ત્ર કહેતું, પ્રવેગી એટલે ખબર પડી, વર્તુળાકારમાં કે ગતિ કરે પ્રવેગી ગતિ કહેવાય, પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર સતત ઉર્જાનું શું કરે બેટા, ઉત્સર્જન, એવું એ લોકો માનતા કે સતત ઉર્જા ગુમાવે, સતત ઉર્જાનું ઉત્સર્જન કરે, એટલે એનો મતલબ શું થયો, પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર, આપણા માટે તો એ વિદ્યુતભાર એટલે કોણ છે, આપણે આ કયા વિદ્યુતભારની વાત કરીએ છીએ,
કોણ વર્તુળાકાર માળખે ગતિ કરે છે? સાહેબ કોણ ગતિ કરે? ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માળખે ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માળખે ગતિ કરે એ સતત પોતાનામાંથી ઉર્જાનું શું કરે? ઉત્સર્જન. ઉર્જા ગુમાવતું જાય, લે ગુમાવી, ઉર્જા ગુમાવે. તો પોતાનામાંથી સતત ઉર્જાનું શું કરે? ઉત્સર્જન. તો સતત પોતાનું ઉત્સર્જન કરે, પોતાનામાંથી સતત ઉર્જાનું શું કરે બેટા? ઉત્સર્જન. આવું કોણ કહે છે? હું નહીં. કોણ કહે છે? યંત્રશાસ્ત્ર. આ બધું યંત્રશાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. તે પોતાનામાંથી સતત ઉર્જાનું શું કરે? ઉત્સર્જન. જેવું ઉર્જાનું ઉત્સર્જન કરે, તરત ઉર્જાનું ઉત્સર્જન કરે તો એની ઉર્જા ઘટે, ઉર્જા ઘટે. આપણે શું કીધું? જેવી ઉર્જા એવી કક્ષામાં, ત્રીજી એવી ત્રિજ્યાઓ ધરાવતી કક્ષામાં ગતિ કરે તો ઉર્જા ઘટે. તો ઉર્જા ઘટે તો એને લીધે ધ્યાન રાખજો, ઉર્જા ઘટે એની, અને ઉર્જા ઘટે એટલે કક્ષાની ત્રિજ્યા ઘટે. કારણ કે કક્ષા બદલાય, ઉર્જા બદલાય એટલે કક્ષા બદલાય, એટલે કક્ષા, કક્ષાની ત્રિજ્યા ઘટે, કક્ષા નાની થતી જાય. એટલે સતત ઉર્જા ગુમાવતો જાય, સતત ઉર્જા ઘટતી જાય. કારણ કે વિકિરણ સ્વરૂપે, એવું પ્રચલિત યંત્રશાસ્ત્ર કહેતું કે વિકિરણ સ્વરૂપે ઉર્જા સતત ગુમાવતો જાય. તો ઉર્જા ગુમાવતો જાય તો એની ત્રિજ્યા, એની ઉર્જા ઘટે તો ત્રિજ્યા ઘટે. કોની? વર્તુળાકાર માર્ગની. તો કક્ષાની ત્રિજ્યા શું થાય? ઘટે, સતત ઘટતી જાય. સતત આ સતત ઉર્જા ગુમાવે, ધ્યાન રાખજો, ઉર્જા ગુમાવતો જ જાય. સતત ઉર્જા ઘટે તો સતત ત્રિજ્યા ઘટે. તેનો મતલબ એમ થયો કે એનો માર્ગ, એટલે એનો જે આ માર્ગ છે, માર્ગ, આ માર્ગ, તેનો માર્ગ વર્તુળાકાર ન રહેતા, વર્તુળાકાર ન રહેતા કેવો બને? કમાનાકાર. સર એટલે સમજાવો. એટલે જો હવે આ ઇલેક્ટ્રોન ગતિ કરે, આમ ગતિ કરતો કરતો આવ્યો, હવે સતત ઉર્જા શું થતી જાય છે? એની ઘટતી જાય છે. આમ ગોળ ફરવો જોઈએ, પણ સતત ઉર્જા એની ઘટતી જાય. તો પછી એની ત્રિજ્યા ઘટવી જોઈએ. ત્રિજ્યા ઘટે, 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 છેલ્લે ક્યાં ચાલ્યું જાય? ન્યુક્લિયસની અંદર. માર્ગ વર્તુળાકાર ન રહેતા કમાનાકાર બને છે. તો કમાનાકાર બને છે, કયા આકાર બને છે? કમાનાકાર. એટલે ત્રિજ્યા કમાનાકાર બને, એટલે કમાનાકાર બની જાય. અને અંતે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં, ન્યુક્લિયસમાં સમાય. તેથી પરમાણુનું અસ્તિત્વ જ ન રહે. એટલે આના પરથી તો પરમાણુનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે સતત ગતિ કરતો જાય, સતત ગતિ કરતો જાય, છેલ્લે ક્યાં ચાલ્યો ગયો? ન્યુક્લિયસના અંદર. છેલ્લે ક્યાં ચાલ્યો ગયો? ન્યુક્લિયસના અંદર. તો પછી આપણા ઇલેક્ટ્રોન અંદર ચાલ્યો જાય, એક જ ઇલેક્ટ્રોન છે એનો માર્ગ બતાવો. છેલ્લે અંદર ચાલ્યો ગયો તો પરમાણુનું અસ્તિત્વ શક્ય જ નથી. એટલે આ આ મોડેલની મર્યાદા. કેમ? આ બધું કોના લીધે આ બધી મગજમારી થઈ? પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રમાણે. એનો મતલબ એમ થયો કે આ મોડેલ પણ પરમાણુનું અસ્તિત્વ સમજાવી શક્યો નહીં. હા, આ ખોટું હતું. આ જે પ્રચલિત યંત્રશાસ્ત્ર જે કીધું એ ખોટું છે, પણ ત્યારે તો આપણે તો મોડેલની, ત્યારે એ લોકોએ જે વિચાર્યું એ તમને કીધું કે ભાઈ આ મોડેલ ભૂલ છે, કે ખામી છે. એ ખામી પાછળ બહોળે સુધારી, પણ અત્યારે તો આપણે અત્યારે આ ભણીએ થિયરી કરી લીધે કે પરમાણુ મોડેલ, પરમાણુ મોડેલ તો કીધું કે જેમ સૂર્યની ફરતે ગ્રહો ગતિ કરે છે વર્તુળાકાર માર્ગે, એમ ન્યુક્લિયસ પરમાણુમાં સમગ્ર મોટાભાગનું દળ અને ધન વીજભાર ધરાવતો ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન, ઋણ વીજભાર ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે. બંનેમાં ફરક શું? આ બંને વચ્ચે ફરવા પાસે ગુરુત્વાકર્ષણ બળ છે, તો આ બંને વચ્ચે કુલંબીય કયું બળ લાગે? આકર્ષણ. બરાબર. હવે પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રમાણે ઇલેક્ટ્રોન અનંત અનંત ઉર્જામાંથી કોઈ પણ ઉર્જા ધરાવે, જેવી ઉર્જા હોય એ પ્રમાણે અનંત કક્ષામાંથી કોઈ પણ કક્ષામાં વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે. પણ પ્રચલિત યંત્રશાસ્ત્ર શું કહે? પ્રચલિત યંત્રશાસ્ત્ર કહે કે પ્રવેગી ગતિ કરતો કણ, એટલે આપણા માટે ઇલેક્ટ્રોન, એ સતત ઉર્જાનું ઉત્સર્જન કરે. સતત ઉર્જા ગુમાવે તો એની ઉર્જા ઘટતી જાય. ઉર્જા ઘટતી જાય તો ઉર્જા ઘટે અનુસાર ત્રિજ્યા પણ ઘટે, કક્ષા બદલે એટલે ત્રિજ્યા પણ ઘટે. તો માર્ગ વર્તુળાકાર ન રહેતા કમાનાકાર રહે છે. છેલ્લે આપણો ઇલેક્ટ્રોન ક્યાં ચાલ્યો જાય? ન્યુક્લિયસની અંદર. તો આ એવું થયું, પરમાણુનું અસ્તિત્વ જ શક્ય નથી. એટલે આ થઈ ગયા મોડેલની મર્યાદા. એ પ્રમાણે કે આ મોડેલ, આ વસ્તુ ત્યારે સમજાવી નો એક રુથરફોર્ડ. તો ચલો આનો જવાબ આપો.
ત્યારે લોકોને આ ખબર હતી, ખોટી ખબર હતી, પણ આ ખબર હતી તો આ ખોટી, આના પ્રમાણે આ ખોટું પડ્યું. તો રુથરફોર્ડ સમજાવી શકો ને એટલે એને શું નામ આપી દીધી, રુથરફોર્ડના મોડેલની મર્યાદા. અને પ્રયોગો પરથી એવું કીધું, પ્રયોગો પરથી એવું કીધું, જો અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપજો ખાસ, એવું કીધું કે આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ છે, બરાબર, આ ન્યુક્લિયસ છે. શું છે બેટા? ન્યુક્લિયસ, ધ્યાન રાખજો. આ કોણ છે? ન્યુક્લિયસ. તો આ ન્યુક્લિયસ ની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માળખે ગતિ કરે છે. ઇલેક્ટ્રોન કયા માળખે ગતિ કરે છે? વર્તુળાકાર. તો એણે શું કીધું જો ધ્યાન આપો, ઇલેક્ટ્રોન વર્તુળાકાર માળખે ગતિ કરે છે. તો વિપુલ પટેલ, આ ન્યુક્લિયસ ની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માળખે ગતિ કરે છે. તો એણે એવું કીધું કે ઇલેક્ટ્રોન જેટલી આવૃત્તિથી ગતિ કરે, જેટલી આવૃત્તિથી, કારણ કે ઉર્જા ગુમાવે, એ વાત તો ક્લિયર થઈ ગઈ આ યંત્રશાસ્ત્ર પ્રમાણે. તો ઇલેક્ટ્રોન જેટલી આવૃત્તિથી ગતિ કરે વર્તુળાકાર માર્ગે, આવૃત્તિ એટલે ખબર, એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, એક સેકન્ડમાં જેટલી થતા દોલન સંખ્યા. તો ઇલેક્ટ્રોન, એમણે એવું કીધું, શું કીધું, કે ઇલેક્ટ્રોન જેટલી આવૃત્તિથી ન્યુક્લિયસ ની ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે, એટલી જ આવૃત્તિ વાળા વિકિરણનું શું કરે બેટા? ઉત્સર્જન. જેટલી આવૃત્તિ ત્યાંની ફરતે એક સેકન્ડમાં જેટલી વાર ફરે, એટલે એની આવૃત્તિ જે એફ મળે, એફ, એટલી જ આવૃત્તિ વાળા વિકિરણ શું કરે? ઉત્સર્જન. પણ અહીંયા જો સતત, જો અહીંયા આ પ્રમાણે યંત્રશાસ્ત્ર પ્રમાણે, તો સતત જો ઉર્જા ઘટે, એની ઉર્જા બદલાય, અહીંયા ધ્યાન આપજો, ઉર્જા ઘટે, ઉર્જા ઘટે તો ત્રિજ્યા ઘટે, ત્રિજ્યા ઘટે, હા સ્વાભાવિક છે, અંતર નાનું થતું જશે, તો ચક્કર મારવાનું જેનો દળ છે, એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, એ બદલાય, એટલે આવૃત્તિ બદલાય, એની ઉર્જા સતત ઘટતી જશે, તો ત્રિજ્યા સતત ઘટતી જાય. તો ન્યુક્લિયસ ની ફરતે જો મોટી આમ હોય તો આમ ફરવાનો સમય વધુ લાગે, પણ આમ હોય તો નજીક આવે તો સ્પીડ વધતી જાય ને, તો મોટો મુદ્દો એની ઉર્જા ઘટે તો એની ત્રિજ્યા શું થવાની? ઘટવાની. ત્રિજ્યા ઘટે તો આવૃત્તિ, એના પાછળ ચક્કર મારવાની આવૃત્તિ શું થયા કરે? બદલાયા કરે. આવૃત્તિ બદલાય, આવૃત્તિ બદલાય, એના દોલનની આવૃત્તિ બદલાય, તો વિકિરણની આવૃત્તિ પણ શું થાય? બદલાય. તો આ પ્રયોગ એવું કે, આ પ્રયોગ એવું કે સતત આવૃત્તિ વાળા વિકિરણનું ઉત્સર્જન કરે, બધી જ આવૃત્તિ, એમ બધી જ આવૃત્તિ, સતત એટલે બધી આવૃત્તિ વાળા વિકિરણનું શું કરે? ઉત્સર્જન. પણ વ્યવહારમાં સતત આવૃત્તિ વાળા વિકિરણનું ઉત્સર્જન થતું નથી. એ લોકો એમ કીધું કે સતત આવૃત્તિ વાળા વિકિરણનું શું કરે? ઉત્સર્જન. પણ વ્યવહારમાં એ વસ્તુ સમજાવી શકાતું નથી કે આ સતત આવૃત્તિ વાળા વિકિરણ નથી મળતા, પણ રેખીય આવૃત્તિ વાળા વિકિરણ મળે. બધી આવૃત્તિઓ શક્ય નથી, અમુક જ આવૃત્તિઓ મળે. એટલે આ પ્રમાણે પણ, એટલે આ વસ્તુ જે લોકોએ પ્રયોગ કર્યો, આ પ્રયોગ કર્યો, એના પરથી એક વસ્તુ ક્લિયર થઈ કે આપણી આ ધારણા કેવી છે? ખોટી. આપણે આ બધું યાદ રાખવાનું છે, બધું ભેગું ભેગું થઈ ગયું. જો પહેલા આ વસ્તુ તો તમને ક્લિયર થઈ ગયું, બરાબર. હવે આમાં તો પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રમાણે ઇલેક્ટ્રોન કોઈ પણ ઉર્જા ધરાવે, જૂના ફિઝિક્સ પ્રમાણે કોઈ પણ ઉર્જા ધરાવે, કોઈ પણ ઉર્જા ધરાવે તો અનંત કક્ષામાંથી કોઈ પણ કક્ષામાં જાય. હવે એવું પાછું કે જો ગોળ ગોળ કોઈ વીજભાર ફરતો હોય વર્તુળાકાર માર્ગે, એટલે કે પ્રવેગી ગતિ કરતો હોય, વર્તુળાકાર માર્ગે શબ્દ ભાર નથી, પ્રવેગી ગતિ કરતો હોય, શબ્દ એના પર ભાર આપજો, વર્તુળાકાર ને પ્રવેગી ગતિ. મેં તમને એ સમજાવ્યું કે વર્તુળાકાર માર્ગે પ્રવેગી ગતિ છે, તો પ્રવેગી ગતિ કરતો હોય તો સતત ઉર્જાનું શું કરે? ઉત્સર્જન. તો એની સતત ઉર્જા શું થતી જાય? ઘટતી જાય. તો કક્ષાની ત્રિજ્યા પણ શું થાય બેટા? ઘટે.
त्रिज्या घटे तो कक्षा वर्तुलाकार न मागता कमान आकार छे छेले इलेक्ट्रॉन क्या चालू जाए न्यूक्लियस नी अंदर। तो आ प्रमाणे जोवा जाओ यंत्रशास्त्र प्रमाणे तो परमाणु नु मॉडल शक्य नथी, पण पाछळथी એવું જોવા મળ્યું કે ઇલેક્ટ્રોન જેટલી આવૃત્તિથી આમ ગોળ ગોળ ફરે, એક સેકન્ડમાં જેટલા દોલનો મારે એટલી જ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે, પણ આમાં તો સતત ઉર્જા ઘટતી જાય, ત્રિજ્યા ઘટતી જાય, એટલે આવૃત્તિ પણ શું થયા કરશે, બદલાયા કરશે। તો વિકિરણ સતત આવૃત્તિનું ઉત્સર્જન કરે, મોટા ભાગની આવૃત્તિઓનું ઉત્સર્જન કરે ઇલેક્ટ્રોન, સોરી, પણ વ્યવહારમાં એવું નથી। વ્યવહારમાં આવૃત્તિનું રેખીય આવૃત્તિ જોવા મળે, એટલે અમુક ચોક્કસ આવૃત્તિઓ જોવા મળે છે। એટલે આ વાત કેવી લાગે છે, ખોટી। જો આ રીતે કરતો હોય તો બધી જ આવૃત્તિ આવવું જોઈએ, પણ પ્રયોગમાં એવું જોવા મળ્યું કે રેખીય બધી આવૃત્તિ નથી જોવા મળતી, ચોક્કસ આવૃત્તિઓ જ જોવા મળે છે। એટલે પછી સુધારો, આગળ જોશું, ખબર, ખાસ વાત। જય શ્રી કૃષ્ણ।